દેવભાષા ઘરે ઘરે ભાગ 12। આજે આપણે અહમ અને યુવામવાળા વાક્યોનો અભ્યાસ કરીશું। અહમ એટલે હું અને યુવામ એટલે કે તમે બે। અહમનો પ્રયોગ ઉત્તમ પુરુષ એકવચનમાં થાય છે, જ્યારે યુવામનો પ્રયોગ દ્વિતીય પુરુષ દ્વિવચનમાં થાય છે। અહમમાં મી પ્રત્યય લાગે છે, જ્યારે યુવામમાં થહ પ્રત્યય લાગે છે। હવે આપણે વાક્યો જોઈશું। અહમ લાજામિ, હું ભૂંજું છું। યુવામ લાજથહ, તમે બંને ભૂંજો છો। અહમ જર્જામિ, હું ગપ્પા મારું છું। યુવામ જર્જથહ, તમે બંને ગપ્પા મારો છો। અહમ અર્જામિ, હું કમાઉં છું। યુવામ અર્જથહ, તમે બંને કમાઓ છો। અહમ ન રેટામિ, હું બકવાસ કરતો નથી અથવા તો કરતી નથી। યુવામ ન રેટથહ, તમે બંને બકવાસ કરતા નથી। અહમ ન કુંઠામિ, હું આળસ કરતો નથી અથવા તો કરતી નથી। યુવામ ન કુંઠથહ, તમે બંને આળસ કરતા નથી। અહમ લંજામિ, હું શેકું છું। યુવામ લંજથહ, તમે બંને શેકો છો। અહમ ન ખંજામિ, હું લંગડાતો નથી। યુવામ ન ખંજથહ, તમે બંને લંગડાતા નથી। અહમ ગૃંજામિ, હું સિસોટી વગાડું છું। યુવામ ગૃંજથહ, તમે બંને સિસોટી વગાડો છો। અહમ ન વંચામિ, હું છેતરતો નથી। યુવામ ન વંચથહ, તમે બંને છેતરતા નથી। અહમ હસામિ, હું હસું છું। યુવામ હસથહ, તમે બંને હસો છો। અહમ વલગામિ, હું કૂદું છું। યુવામ વલગથહ, તમે બંને કૂદો છો। અહમ રીંગામિ, હું આળોટું છું। યુવામ રીંગથહ, તમે બંને આળોટો છો। અહમ શશામિ, હું ઉછળાતા ચાલું છું। યુવામ શશથહ, તમે બંને ઉછળાતા ચાલો છો। અહમ મીલામિ, હું મળું છું। યુવામ મિલથહ, તમે બંને મળો છો। અહમ શીલામિ, હું વીણું છું। યુવામ શીલથહ, તમે બંને વીણો છો। અહમ લિખામિ, હું લખું છું। યુવામ લિખથહ, તમે બંને લખો છો। અહમ હયામિ, હું ચાલું છું। યુવામ હયથહ, તમે બંને ચાલો છો। અહમ સ્ખલામિ, હું ઠેસ ખાઉં છું। યુવામ સ્ખલથહ, તમે બંને ઠેસ ખાઓ છો। અહમ ખલામિ, હું એકઠું કરું છું અથવા તો ભેગું કરું છું। યુવામ ખલથહ, તમે બંને એકઠું કરો છો અથવા તો ભેગું કરો છો। અહમ વહામિ, હું લઈ જાઉં છું। યુવામ વહથહ, તમે બંને લઈ જાઓ છો। અહમ રહામિ, હું છોડી દઉં છું। યુવામ રહથહ, તમે બંને છોડી દો છો। અહમ પૃચ્છામિ, હું પૂછું છું। યુવામ પૃચ્છથહ, તમે બંને પૂછો છો। અહમ પશ્યામિ, હું જોઉં છું। યુવામ પશ્યથહ, તમે બંને જોવો છો। અહમ ક્રુંચામિ, હું વાંકો અથવા તો વાંકી વળું છું। યુવામ કુંચથહ, તમે બંને વાંકા વળો છો। અહમ ન ચંચામિ,
હું જુઠ્ઠું બોલતો નથી, યુવા ન ચંચથ, તમે બંને જુઠ્ઠું બોલતા નથી. અહમ ચર્ચામિ, હું ચર્ચા કરું છું. યુવા ચર્ચથ, તમે બંને ચર્ચા કરો છો. અહમ લાંછામિ, હું ઓળખું છું. યુવા લાંછથ, તમે બંને ઓળખો છો. અહમ વાંછામિ, હું ઈચ્છા કરું છું. યુવા વાંછથ, તમે બંને ઈચ્છા કરો છો. અહમ મહામિ, હું મહત્વ આપું છું. યુવા મહથ, તમે બંને મહત્વ આપો છો. અહમ હિક્કામિ, હું હેડકી ખાઉં છું. યુવા હિક્કથ, તમે બંને હેડકી ખાઓ છો. અહમ આરોહામિ, હું આરોહણ કરું છું. યુવા આરોહથ, તમે બંને આરોહણ કરો છો. અહમ રંખામિ, હું ઊંચે ચડું છું. યુવા રંખથ, તમે બંને ઊંચે ચડો છો. અહમ બલામિ, હું શક્તિમાન થાઉં છું. યુવા બલથ, તમે બંને શક્તિમાન થાઓ છો. અહમ ટલામિ, હું ભયથી વ્યાકુળ થાઉં છું. યુવા ટલથ, તમે બંને ભયથી વ્યાકુળ થાઓ છો. અહમ હલામિ, હું પશુને જોતરું છું. યુવા હલથ, તમે બંને પશુને જોતરો છો. અહમ જેમામિ, હું જમું છું. યુવા જેમથ, તમે બંને જમો છો. હવે આપણે નવા શબ્દો શીખીશું. વ્યાઘ એટલે કે શિકારી, વણિક એટલે વેપારી, જ્યોતિર્વિદ એટલે જ્યોતિષી, લિપિક એટલે ક્લાર્ક, શિલ્પી એટલે શિલ્પી, કૃષક એટલે ખેડૂત, તક્ષક એટલે સુથાર, સંમાર્જક એટલે કે સફાઈ કરનાર, ચિત્રકાર એટલે ચિત્રકાર, સ્વર્ણકાર એટલે કે સોની, અભિનેતા એટલે અભિનેતા, અભિનેત્રી એટલે અભિનેત્રી, ગૃહાભિપાલી રક્ષક, આરક્ષક એટલે કે વોચમેન, ઉદ્યાનપાલક એટલે કે માળી, ન્યાયાધીશ એટલે ન્યાયાધીશ, સૈનિક એટલે સૈનિક, કાષ્ટછેદક, તક્ષક એટલે કે કઠિયારો, આપણિક એટલે કે દુકાનદાર, ગોપાલ એટલે કે ગોવાળ, શાક વિક્રેતા એટલે કે બકાલી, કુંભકાર એટલે કે કુંભાર, મલ્લ એટલે કે મલ્લ, શાકુનિક એટલે કે પક્ષીઓનો શિકારી, ભારવાહક ભારવાહી એટલે કે કુલી, ધાવક વસ્ત્રધાવક એટલે કે ધોબી, વાહન ચાલક એટલે કે ડ્રાઈવર, વાહન સંચાલક એટલે કે કંડક્ટર, દુગ્ધ વિક્રેતા એટલે કે દૂધવાળો, ગોપિની ગોપિકા, આભીરી ગોપી, દુગ્ધ વિક્રેતી એટલે કે ગોવાલણી,